प्रणाम। माधव विद्या संकुलना ऑनलाइन टीचिंग क्लास में आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, हवे आपणे अंग्रेजी में पाठ सात नो प्रथम वीडियो जोईशुं। पाठ सात में छे वन एंड मेनी एटले एक अने एक थी वधारे। एनो अर्थ शुं थयो? मेनी एटले घणा अने वन एटले एक, तो एक अने एक थी घणा। हवे आपणे अहींया बहुवचन भणवाना छे। एक आपी होय एमांथी आपणे एक थी वधारे करवाना, बरोबर। तो अहींया प्रथम सूचना आपी छे, जुओ, कोई वस्तु, प्राणी, पक्षी के माणस एक होय अने ते एक वचनमां छे, तेथी तेने पहला एके एन आर्टिकल मूकीशुं। तमारे मगजमां एटलू याद राखवानुं के एक वचननुं वाक्य होय तो आपणे आगळ एके एन मूकीशुं। જ્યારે વાક્ય બહુવચનમાં થઈ જાય, એ શબ્દ બહુવચનમાં બની જાય, તો આપણે આગળ આર્ટિકલ મૂકીશું નહીં, જે તમને ઉપર સૂચના આપેલી છે। જુઓ, બહુવચનમાં વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ એક નહીં પણ એક કરતાં વધારે થઈ જાય તો એ વાક્ય કેવું બની જાય? બહુવચનમાં। અને બહુવચનમાં જ્યારે વાક્ય બને ત્યારે એ શબ્દની આગળ એ કે એન ક્યારે મૂકાતો નથી। હવે આપણે એક એક શબ્દ સમજતા જઈએ। જુઓ, પ્રથમ તમને ઉદાહરણમાં આપ્યું છે, પ્રથમ શું આપ્યું છે? એ ડીશ, તમને આ શબ્દ આપ્યો છે, એ ડીશ। હવે આ વાક્ય કેવું છે? એક વચનમાં। જ્યારે આ વાક્ય બહુવચનમાં બને છે તો શું થાય છે? ડીશીસ। હવે આ જે આર્ટિકલ છે, તમને જે અહીંયા આર્ટિકલ બતાવ્યો છે એ અહીંયા આર્ટિકલ મૂકવાનો નથી। પહેલાં તમારે એક સૂચના ધ્યાન રાખવાની કે વાક્યને શબ્દની અંતે એસ, ડબલ એસ, સીએચ, એસએચ, એક્સ કે ઓ આવે ત્યારે ફક્ત પાછળ તમારે ઈએસ લગાવવાનું। બહુવચન કરતી વખતે ઈએસ લગાવવાનું, જો આટલા શબ્દો પાછળ આપેલા હોય ત્યારે, અને ન આપેલા હોય તો માત્ર એસ લગાવવાનું, અને ઈ એકલો આપેલો હોય તો માત્ર એસ લગાવવાનું, બરાબર। આટલા શબ્દો તમારે ધ્યાનમાં રાખવાના, એસ, ડબલ એસ, સીએચ, એસએચ, એક્સ અને ઓ। હવે આપણે બીજા નંબર જુઓ, પ્રથમ વાક્ય આપણે પહેલાં ચેક કરી લઈએ। પ્રથમમાં જુઓ, તમને એ આપેલો છે, એ આપ્યું છે ને, તો જ્યારે બહુવચનનું વાક્ય બન્યું તો અહીંયા એ નથી, જુઓ, એ છે નથી આપ્યું એ। તો જ્યારે બહુવચન તમે બનાવો ત્યારે એ કે એન આવતો નથી। એ જ પ્રમાણે તમે બીજો શબ્દ જુઓ, એ મેંગો, એ આર્ટિકલ આવ્યો ને, તો જ્યારે બહુવચન બને છે ત્યારે એ નીકળી જાય છે, મેંગોઝ, ને વાક્યની અંતે શું આવ્યું છે? ઓ, તો આપણે પાછળ શું લગાવ્યું? માત્ર ઈએસ। વાક્ય શબ્દની અંતે ઓ આવ્યો છે, માટે આપણે ઈએસ લખીશું પાછળ। એમ કરીને આપણે વાક્યને બહુવચન કરીશું। હવે આપણે એ સિવાયના બીજા ઉદાહરણો જોઈએ। જુઓ, તમને આપેલું છે, જુઓ, એન એપલ, એક જ સફરજન, અને એક કરતાં વધુ સફરજન, જુઓ, એપલ્સ, બરાબર। હવે પાછળ તમને એકલો ઈ આપેલો છે, જુઓ, અહીંયા એકલો ઈ આપેલો છે, તો અહીંયા એકલો એસ મૂકી દેવાનો, અને બહુવચન શબ્દ થઈ જાય, એ કે એન નીકળી જાય બહુવચનમાં, માત્ર બહુવચનનો શબ્દ તમારે લખવાનો। હવે બીજું વાક્ય જુઓ, એ કાર, તો અહીંયા કાર્સ, માત્ર એસ લાગશે, જુઓ, અહીંયા એકલો એસ લગાવેલો છે, બરાબર। હવે એના પછીનું ત્રીજું જુઓ, એન આઉલ, એક વચન છે, એન આઉલ, તો અહીંયા આઉલ્સ, માત્ર એકલો એસ લાગેલો છે, આઉલ્સ। પછી એ વોચ, તો પાછળ શું આપેલું છે? સીએચ, તો પાછળ સીએચ આવ્યું એટલે અહીંયા માત્ર શું લાગશે? ઈએસ, અને પછી વાક્ય શબ્દ બહુવચનમાં બની જશે કે વોચિસ। એ જ પ્રમાણે અહીંયા બોક્સ, એ બોક્સ, તો બોક્સની પાછળ શું આપેલું છે? એક્સ, તો જ્યારે છેલ્લો શબ્દ એક્સ હોય તો છેલ્લે શું લાગે છે? ઈએસ, ઈએસ લગાડીને આપણે શબ્દને બહુવચનમાં ફેરવીશું, બરાબર। પછી છે એ ગ્લાસ, ગ્લાસમાં ડબલ એસ આપેલો છે, જુઓ,
डबल एस आव्यो एटले पाछळ अहींया ईएस लाग्यो ग्लासीस। तो टूंकमां तमारे एटलू ध्यानमां राखवानुं के वाक्यने अंते एस एस एच सी एच डबल एस एक्स अने ओ आवे त्यारे तमारे ईएस लगाड़ीने बहुवचननुं शब्द बनावानुं अने वाक्यमां शब्दनी अंदर ई आपेलो होय तो मात्र एस लगाववानो अने छेल्ले कंई पण आपेलू ना होय शब्दमां तो मात्र एस लगावीने बहुवचननुं शब्द बनावी देवानो। तो आ सातमा पाठमां आपणे वन एंड मेनी एटले के एक अने एकथी वधु तो आ रीते आपणे बहुवचनना शब्दों केवी रीते बनाववा ए शब्दों तमारे अहींया शीखवाना छे। आपणे एकथी चार पाठमां जेटला पण स्पेलिंगो भण्या ने ए स्पेलिंगोनुं बहुवचन केवी रीते करवुं ए तमने खबर पड़ी जशे। कारण के पाछळ एस ई एस एस एच आपेलू होय तो ई एस लागे, ना आपेलू होय तो एस लागे अने ई एकलो आपेलो होय तो मात्र एस लागे। बराबर, आ रीते तमारे एक वचन बहुवचनना शब्दों बनावाना। अहींया आपणे विडियोमां तो तमने जे एक्जाम्पल बधा आप्या छे ए आपणे भण्या, परंतु हूँ तमने होमवर्कमां एटलू आपूं કે આના જેવા બીજા 10 શબ્દો તમારે લખવાના, એ શબ્દો તમારે એક વચનના લખવાના અને પછી બહુવચન તમારે જાતે બનાવવાનું। જ્યારે પણ બહુવચન બનાવો ત્યારે આર્ટિકલ એ કે એન નીકળી જાય। હવે એ અને એન કોની આગળ આવે એ તો તમને ખબર જ છે, કારણ કે આપણે છઠ્ઠા પાઠમાં વાક્યો ભણ્યા છીએ કે એ ઈ આઈ ઓ યુ સ્વર હોય સ્પેલિંગની આગળ, તો આપણે એ એન લગાવીએ અને ન હોય તો એ લગાવીએ। બરાબર, તો આ રીતે તમારે 10 શબ્દો જાતે લખવાના અને એ 10 શબ્દોનું તમારે બહુવચનમાં ફેરવવાના, તો એ તમારું હોમવર્ક છે। બરાબર, તો આપણે સાતમા પાઠમાં એક વચનમાંથી બહુવચનમાં શબ્દ કેવી રીતે મૂકવો એ તમારો આખો પાઠ આ રીતે છે। શબ્દ એક વચનમાં હોય તો તમારે બહુવચનમાં ફેરવવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એકવચન અને બહુવચન જુઓ, તમે ચિત્ર જોઈ શકો છો, અહીંયા એક એક છે જ્યારે અહીંયા એકથી વધારે છે, વન એન્ડ મેની એટલે એક અને એકથી વધુ। ફક્ત તમારે બહુવચન શબ્દ કેવી રીતે બનાવવું એ ધ્યાનમાં રાખવાનું, કારણ કે બાળકો વિદ્યાર્થીઓ ઘણીવાર ભૂલ કરે છે, જોતા નથી પાછળ અને એસ કે યસ લગાડી દે છે, પરંતુ નિયમ અનુસાર નિયમ પ્રમાણે મગજમાં ધ્યાનમાં રાખી પછી જ તમારે બહુવચનમાં શબ્દ બનાવવાનો। બરાબર, તો આપણો સાતમા પાઠનો પહેલો વિડિયો અહીંયા સુધી રાખીએ, આગળનું આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું। અસ્તુ, પ્રણામ।